નમસ્તે મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે આરપીએલ શિવમ એકેડેમી ચેનલમાં, જેમાં તમે શીખી રહ્યા છો ટેન્સ. આગળના વિડીયોમાં મિત્રો આપણે વાત કરી બધા ટેન્સના નામની અને થોડી થોડી ટૂંકી સમજ કે કયા ટેન્સમાં કયો સમય છે, સમાયેલો છે. અહીંયા આપણે ટેન્સની શરૂઆત હવે વિગતસર કરીશું. ખૂબ ધ્યાનથી શીખજો, ધ્યાન આપજો અને ફરી ફરી વિડીયોને જોજો અને બીજા બધા જ મિત્રોને જોડાવા માટે પ્રેરણા આપજો. મિત્રો, સિમ્પલ ટેન્સ, મેં માત્ર અહીંયા ટાઇટલ સિમ્પલ ટેન્સ આપ્યું છે, કારણ કે સિમ્પલ ટેન્સમાં ત્રણ ટેન્સ છે. સાદા કાળની અંદર ત્રણ કાળ, વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય. વર્તમાનને પ્રેઝન્ટ કહીશું, ભૂતકાળને પાસ્ટ કહીશું અને ભવિષ્યને ફ્યુચર કહીશું. મિત્રો, એ તો તમને ખ્યાલ છે, વર્તમાન એટલે હાલનો સમય. હાલનો સમય મતલબ આપણે રોજ બરોજ એના અંદર બી આપણે સાદો વર્તમાન ભણી રહ્યા છીએ. અહીંયા સાદો ભૂતકાળ, અહીંયા સાદો ભવિષ્યકાળ. તો મિત્રો, સાદા વર્તમાન કાળને આપણે દૈનિક ક્રિયાનો કાળ કહીશું. વર્તમાનમાં થઈ રહે જે કઈ ક્રિયા થાય છે દૈનિક રીતે, રોજબરોજ જે કઈ ક્રિયા આપણે કરીએ છીએ, ટેવરૂપ થતી હોય આપણી ક્રિયાઓ, વહેલા ઉઠવાની, મોડા ઉઠવાની. સનાતન સત્યના વાક્યો છે, જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે. સૂર્યને પોતાનું તેજ છે, ચંદ્રને પોતાનું તેજ નથી. આ બધી ક્રિયાઓ છે સનાતનની છે. તો આવા બધા વાક્યો છે એ સાદા વર્તમાનના વાક્યો ગણાય છે. તો ચાલુ કરીએ મિત્રો, ત્રણે ત્રણ સાદા કાળ, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. અહીંયા દરેક નામે ટેબલ, ઉદાહરણ સાથે વ્યાખ્યા, વાક્ય રચના, ઓળખ અને ઉદાહરણ. સાદા ભૂતકાળમાં પણ એ જ રીતે છે, એને બરાબર વિડીયોમાં જોજો, સમજજો અને આવા જ વાક્યોની પ્રેક્ટિસ ઘરે બને ત્યાં સુધી વધારે કરવાથી આ કાળ બહુ બહુ જ ઈઝી છે, એટલે કે તમને સરળતાથી આવડી જશે. મિત્રો, જોઈએ એની વાક્ય રચના. વાક્ય રચના ઘણી લાંબી પણ બનાવી શકાય, કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. પણ આપણે એ કર્મ, અન્ય શબ્દ, ક્રિયાપદ પછી જ આવે છે એવું આપણે મગજની અંદર બરાબર યાદ રાખવાનું છે. કર્તા મતલબ સબ્જેક્ટ, વર્બ, ક્રિયાપદ અહીંયા વર્બ વી મેં લખ્યું છે, વી વન એટલે કે મૂળ રૂપ. ક્રિયાપદના મૂળ રૂપ અથવા તો એસઈએસ વાળો હોય. એસઈએસ નું ક્રિયાપદ ક્યારે બને એના નિયમો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો, કારણ કે બહુ અગત્યનો ટોપિક છે. ઘણા બધા બાળકો છે નાના ધોરણમાં, એટલે કે 7-8-9 ધોરણમાં, ક્રિયાપદને એસ ક્યારે લગાડવું, ઈએસ ક્યારે લગાડવું સાદા વર્તમાન કાળમાં, કયા કરતા જોડે એસઈએસ વાળું ક્રિયાપદનું રૂપ આવે એ બધું જ આપણે જોઈશું. ઓળખ આ કાળની છે કે વાક્યમાં કરતા પછી ઓલવેઝ, ઓફન, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, જનરલી, ઓકેશનલી, રેરલી એવા શબ્દો હોય છે, ત્યાર પછી ક્રિયાપદ આવતું હોય છે, અથવા તો વાક્યના અંતે ડેઈલી, એવરીડે એવા શબ્દો આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, આઈ ગેટ અપ. ગેટ અપ છે ક્રિયાપદ છે, અન્ય શબ્દોમાં અર્લી, ડેઈલી. આઈ ગેટ અપ અર્લી ડેઈલી, હું દરરોજ વહેલો ઊઠું છું. તો અહીંયા મૂળ રૂપ આવશે. કર્તા સાથે ક્રિયાપદનું કેવું રૂપ છે બાળકો? મૂળ રૂપ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી અન્ય શબ્દો. યુ ડ્રો, તમે દોરો છો. કાર્ટૂન્સ, કાર્ટૂન ચિત્રો. બી અહીંયા આઈ, યુ, વી આ બધાની સાથે ક્રિયાપદ કેવું આવે છે? મૂળ રૂપમાં અને ધ્યેય સાથે ખાસ. બાકી હી, શી અને ઇટ સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદનું રૂપ આવતું હોય છે. જોજો, વી ઓલવેઝ ઈટ મેંગોઝ, અમે હંમેશા કેરી ખાઈએ છીએ. હી ઓફન ગોઝ ટુ સ્કૂલ, તે વારંવાર શાળાએ જાય છે. શી પ્લેઝ ચેસ ડેઈલી, તેણી દરરોજ શતરંજ, ડેઈલી એટલે દૈનિક રીતે શતરંજ રમે છે. ધે સમટાઈમ્સ કટ ટ્રીઝ, તેઓ ક્યારે ઝાડવાઓ કાપે છે. અહીંયા મિત્રો ખાસ યાદ રાખવા જેવું છે કે વાક્યના અંતે છે, છો, છું, છીએ,
એવું ગુજરાતી અર્થ થતો હોય છે સાદા વર્તમાનના વાક્યો, એ પણ થોડું મહત્વનું છે, યાદ રાખજો. ત્યાર પછી સાદા ભૂતકાળની વાત કરીએ. મિત્રો ધ્યાન આપજો, સાદો ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, નજીકના વીતી ગયેલા, યાદ રાખજો મિત્રો, વીતી ગયેલા એટલે કે થઈ ગયેલી ક્રિયા દર્શાવતો આ કાળ છે. એમની વાક્ય રચના સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો કર્તા વત્તા ક્રિયાપદનું કેવું રૂપ હોય છે? V2 એટલે કે ભૂતકાળનું રૂપ. કેવું? ક્રિયાપદના રૂપો મૂળ રૂપ વર્તમાન, ત્યાર પછી ભૂતકાળ, ભૂતકૃત, ING, આ બધાની પ્રેક્ટિસ પણ કરતી રહેવી ખૂબ જરૂરી છે. ઓળખીએ તો વાક્યના અંતે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, ટુડે પણ આવી શકે છે. ટુડે મતલબ આજે સવારે નાસ્તો કર્યો, તો આઈ ટુક માય બ્રેકફાસ્ટ ટુડે મોર્નિંગ, તો ટુડે પછી પણ શબ્દો લાગી શકે છે સાદા ભૂતકાળમાં. ઉદાહરણ તરીકે આઈ વિઝિટેડ ઝૂ યસ્ટરડે, મેં ગઈકાલે જૂની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. કર્તા સાથે કયું રૂપ આવશે? ભૂતકાળનું રૂપ કર્તા સાથે આવશે. યુ મેડ, મેકનું ભૂતકાળનું રૂપ, યુ મેડ ચપાતી, તમે ચપાતી રોટલી બનાવી. વી વોટ લેટર્સ, અમે પત્રો લખ્યા. હી ફ્લ્યુ કાઇટ યસ્ટરડે, ગઈકાલે તેણે પતંગ ચગાવી. અ કાઇટ, ફ્લ્યુ અ કાઇટ યસ્ટરડે. શી વોશ ક્લોથ્સ, તેણીએ કપડા ધોયા. ધે એટ બનાનાસ, એટ ભૂતકાળનું, વોશ ફ્લ્યુ, તેઓએ કેળા ખાધા. ઈટ સ્લેપ્ટ અંડર અ ટ્રી, ઈટની જગ્યાએ કાવ મૂકી શકાય, આ સર્વનામ છે મિત્રો. કાવ સ્લેપ અંડર અ ટ્રી, ગાય ઝાડ નીચે સૂતી, બરાબર. ત્યાર પછી આ ભૂતકાળના વાક્યો પૂર્ણ કર્યા પછી મિત્રો સાદા ભવિષ્યની વાત કરીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે આવનારા સમયમાં જે ક્રિયાઓ થશે, અત્યારે હું ભણાવું છું તમને એ વર્તમાન છે, ગઈકાલે મેં તમને ભણાવ્યું એ ભૂતકાળ છે, આવતીકાલે નેક્સ્ટ પોઈન્ટ ભણાવી શ. અહીંયા વાક્યના અંતે શ, શો, શુ વગેરે, અહીંયા ય, યો, યુ વગેરે, આ શબ્દો ગુજરાતીના યાદ રાખો ખાસ. હવે આવનાર સમયમાં એટલે કે હવે પછીના સમયમાં થનાર ક્રિયાઓ જે થશે, બરાબર, એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો કર્તા પછી વિલ અથવા શેલ, વત્તા ક્રિયાપદનું કેવું રૂપ? V1, પ્રથમ રૂપ. 1 મતલબ પ્રથમ, 2 મતલબ દ્વિતીય, એટલે કે ભૂતકાળનું. અહીંયા જોઈએ બાળકો, મિત્રો ઓળખ, વાક્યના અંતે શું આવશે? ટુમોરો, ધ નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, અમે આવી બધી ક્રિયા કરીશું એટલે વાક્યના અંતે આવા શબ્દો લાગતા હોય છે. દાખલા તરીકે ઉદાહરણ વાક્યના પ્રેક્ટિસ કરીએ તો આઈ વિલ ડ્રિંક વોટર, હું પાણી પીશ, હમણાં લેક્ચર પૂરો કરીને. યુ વિલ ક્લીન યોર બાઇક, તમે તમારા બાઇકને સાફ કરીશો લેક્ચરમાં વિડીયો જોયા પછી. વી શેલ બાય ગ્રોસરીઝ, આપણે કરિયાણું ખરીદીશું. હી વિલ સેલ બલૂન્સ, તે ફુગ્ગાઓ વેચશે. શી વિલ લિસન, આ ક્રિયાપદ છે મુખ્ય. વિલ અને શેલ એ કોણ ક્રિયાપદ છે? સહાયકારક ક્રિયાપદ છે એવું કહેવાય. શી વિલ લિસન મ્યુઝિક, તેણે સંગીત સાંભળશે. ધે વિલ વોચ ગેમ, તેઓ રમત જોશે. ધ કાવ વિલ ગીવ મિલ્ક, ગાય દૂધ આપશે. સાંજે દોઈશું ને, આજે બપોરે આપણે ભણી રહ્યા છીએ તો સાંજે થવાની જે ક્રિયા છે થશે, એટલા માટે ભવિષ્યમાં વિલ શેલનો ઉપયોગ કરીને વાક્યો બંધાવે છે. આજનો આપણો આ વિડીયો અહીંયા સુધી રાખીએ, આગળનો ટોપિક આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો જોતા રહેજો આપણી ચેનલ, અને બીજા ઘણા બધા મિત્રોને જોડાવતા રહેજો, જેથી કરીને ખૂબ સારું ઇંગ્લિશ શીખી શકાય, ખૂબ સારી પ્રેક્ટિસ કરી શકાય, અને બીજા બધા જ
તમારી જેમ અંગ્રેજી ખૂબ સારું શીખી શકે અને બધા જ પોતપોતાની રીતે સક્સેસફુલ થાય, અંગ્રેજીની અંદરનો ડર હાવ દૂર કરી શકે, એના માટે આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. કંઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં જઈ કમેન્ટ લખજો. આઈ વિલ સોલ્વ યોર ક્વેરીઝ આફ્ટર ધીસ વિડીયો. ઓકે, થેન્ક યુ મિત્રો, જય હિન્દ.